हेलो स्टूडेंट्स, धोरण 8 विज्ञान अने टेक्नोलॉजी आजना लेक्चरमां आपणे संग्रह अने प्राणी द्वारा खोराक केवी रीते प्राप्त थाय छे तेनी माहिती मेळवीशुं। तो जुओ, ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે। જે ઉત્પાદન પ્રાપ્ત થયું આપણને તેનું સંગ્રહ કરવું એક મહત્વપૂર્ણ કાર્ય છે। જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે। જે ધાન્ય પાક છે તેને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને શેનાથી સુરક્ષિત રાખવો પડે? તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે। જો તાજા કાપેલા પાકના દાણાને સૂકવ્યા વગર તેનો સંગ્રહ કરવામાં આવે તો તેની બગડવાની અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે। આપણે જે તાજા કાપેલા પાકના જે દાણા હતા તેને સૂકવ્યા વગર તેનો સંગ્રહ કરી દઈએ તો શું થાય છે? તો તેની બગડવાની ક્ષમતા, પછી સૂક્ષ્મ જીવો દ્વારા નષ્ટ થવાની ક્ષમતા અને બીજાંકુરણ ક્ષમતા શું થાય છે? વધી જાય છે। અર્થાત સંગ્રહની પહેલાં જ તેને બીજમાં એટલે કે જે બીજ હતા તેને તાપમાં સૂકવવામાં આવશ્યક છે। એટલે કે સંગ્રહ કરતાં પહેલાં જ બીજને શેમાં સૂકવવામાં આવે છે? તાપમાં સૂકવવામાં આવે છે, જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે, જેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ જાય છે। ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુ એટલે કે મેટલના મોટા પીપળાઓ તેમજ મોટા પાયા ઉપર અનાજનો સંગ્રહ સાયલોમાં એટલે કે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા કોઠારમાં કરવામાં આવે છે। જો કોઠારમાં અનાજના સંગ્રહની આકૃતિ આપેલ છે તેવી જ રીતે સાયલોની પણ આકૃતિ આપેલ છે, બરાબર કરે છે, જેથી તેનું ઉંદર અને કીટકો જેવા જંતુથી રક્ષણ કરી શકાય છે, બરાબર। અનાજનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? તો અનાજનો સંગ્રહ પીપળામાં, સાયલોમાં કરવામાં આવે છે અથવા તો કોઠારમાં કરવામાં આવે છે, જેની મદદથી ઉંદરો અને કીટકોનું રક્ષણ થઈ શકે છે। એટલે કે જંતુઓથી તેનું શું થાય? પાકનું રક્ષણ થઈ શકે। લીમડાના સૂકા પાનનું ઘરગથ્થું અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે। મોટા સંગ્રહગૃહમાં અનાજના ઉપદ્રવને તેમજ સૂક્ષ્મજીવોથી સંરક્ષિત કરવામાં રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે। તો જુઓ, લીમડાના સૂકા પાનનો ઘરગથ્થું અનાજના સંગ્રહમાં શું કરે છે? ઉપયોગ કરે છે। મોટા સંગ્રહગૃહમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે। હવે જોઈએ પ્રાણી દ્વારા ખોરાક કેવી રીતે પ્રાપ્ત થાય છે તે। તો જુઓ, ખોરાક દૂધ આપણને ક્યાંથી મળે છે? તો ગાય, ભેંસ, બકરી, ઊંટડી। હવે ઈંડા આપણને શેમાંથી મળે? તો મરઘીમાંથી પ્રાપ્ત થાય છે। આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું જ હશે કે વનસ્પતિની જેમ પ્રાણી પણ આપણને શું આપે છે? વિભિન્ન પ્રકારના ખોરાક પ્રદાન કરે છે। સમુદ્રના તટીય ક્ષેત્રમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક શું છે? તો માછલી છે, બરાબર। તો સમુદ્રના તટીય ક્ષેત્રમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે। અગાઉના ધોરણમાં વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો। આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે, બરાબર। આપણે જોયા ને પાક ઉત્પાદનના વિવિધ તબક્કા કયા કયા હતા, જેમ કે બીજની પસંદગી કરવી, રોપણી કરવી વગેરે। તેવી જ રીતે ઘરમાં અથવા તો ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે। જ્યારે આના મોટા પાયા પર શું કરવામાં આવે છે? જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પશુપાલન કહેવામાં આવે છે। તો જુઓ, ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે, જેને શું કરવામાં આવે છે? મોટા પાયા પર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે?
पशुपालन कहेवामां आवे छे। हवे जुओ, तंदुरસ્તી માટે માછલી એ એક સારો ખોરાક છે, બરાબર? આપણે કોડ લીવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છે, જેમાં શું વધુ માત્રામાં હોય છે? વિટામિન ડી વધુ માત્રામાં હોય છે। ચેપ્ટર નંબર 1 આજના લેક્ચરમાં કમ્પ્લીટ થાય છે। થેન્ક યુ સ્ટુડન્ટ્સ।